હાલમાં કોરોના વાયરસને લઈને આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે વેસુ આભવા ખજોદ અલથાણ સહિતના ગામોમાં કેરીની વાડી ધરાવનારા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે કેરીનો પાક આંબા પર જ ખરાબ થઈ રહ્યો છે લોકડાઉનને લઈને મજૂરો અને વાડી ભાડે નહીં મળવાને કારણે ખેડૂતોએ જાતે જ હાર્વેસ્ટિંગ કરવાનો વાર આવ્યો છે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને શ્રમિકો વતન તરફ દોટ મૂકી રહ્યા છે ત્યારે ઉદ્યોગ ધંધાને તો અસર પડી જ છે પરંતુ સિઝનલ પાક લેનારા ખેડૂતોની હાલત પણ મજરો નહીં મળવાને કારણે ખરાબ થઈ ગઈ છે ખાસ કરીને સુરત શહેરમાં કેરીની વાડી ધરાવનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વેસુ ભરથાણાના ખેડૂત રાજુ પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરની બોર્ડર લાઇનના ગામોમાં આભવા વેસુ ખજોત અલથાણ ભીમરાડ સરસાણા સહિતના ગામોમાં ખેડૂતો વાડી બનાવીને કેરીનો પાક લે છે કેરીનો પાક તૈયાર થઈ ગયો છે અને હાર્વેસ્ટિંગ શરૂ થઈ ગયું છે ત્યારે મજૂરો નહીં મળતા આંબા પર કેરીનો પાક બગડી રહ્યો છે આ કારણે ખેડૂતોને નુકસાન થી બચવા માટે જાતે જ આંબા પરથી પાક ઉતારવાનો વારો આવ્યો છે ચેનલ સુરતના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણે આભા ગામ ખાતે ખજોત ખાતે મુલાકાત લઈ રહ્યા છે એક કેરીના ફાર્મ હાઉસની મુલાકાત લઈ રહ્યા છે હાલમાં કેરીની શું પરિસ્થિતિ સુરતીલાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી કેરી ખાવા માટે તલપાપડ છે પરંતુ હાલમાં લોકડાઉનની પરિસ્થિતિના કારણે સુરતીલાઓ તેમજ સાઉથ ગુજરાતમાં કેરી મળતી નથી આપણે એવી રીતે જ રાજુભાઈ પટેલ સાથે વાતચીત કરી રાજુભાઈ છેલ્લા ઘણા વર્ષોથી તમે તમારી ખે મોટા પાયે ખેતર ખેતર છો ખેડૂત છો તો કેરી મોટા પાયે ઉગતી હોય છે દરેક સિઝનમાં કેરીનો કરોડો રૂપિયાનો વેચાણ થતો હોય છે આ પરિસ્થિતિમાં તમને શું લાગી રહ્યું છે આ પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલા માટે કે કોરોનામાં કોઈ માણસ બહાર નીકળતું નથી અને કેરી ખરીદી શકતો નથી ખેડૂતોને માણસો મળતા નથી પાડવા માટે ને મજૂરી માટે મજૂરો ગામ ચાલ્યા ગયા છે એટલે ખેડૂતો પોતે કરે છે બધું કામ એટલે બહુ અઘરું છે થોડા દિવસ પહેલાં જ એપીએમસીના ચેરમેન રમણભાઈ જાની તેમજ સંદીપ દેસાઈ એવું એક નિવેદન કર્યું હતું કે દરેક ખેડૂતોએ કેરી એપીએમસીના પાંચ સેન્ટરો સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં મૂકવામાં આવી હતી એનો લાભ તમે લીધો છે ખરો અમે એટલા માટે નથી લીધો કે અમારી પાસે મજૂરો કે આ તે છે નથી માલ પાડવા માટે માણસ જોઈએ તો જ ત્યાં પછી સેન્ટર પર અમારે કેરી લઈ જવાય બાકી લઈ જવાય નહીં એટલા માટે અમે લાભ લીધો નથી રાજુભાઈ આ તમારું ખેત છે તેમાં કેટલી કેરી દર વર્ષે ઉગે છે એ તો હવે સિઝન પર આધાર છે વેધર પર આધાર છે સારું વેધર હોય તો સારો પાક થાય ને ખરાબ હોય તો ખરાબ થાય એટલે ઓછો થાય અંદાજે કેટલી કેરી તમે સુરત શહેરમાં તેમજ અન્ય વિસ્તારોમાં સપ્લાય કરતા હશે અંદાજે મારે તો બહુ ઓછું છે અહીંયા સુરતમાં બીજું મારે બીજી બાર છે એમ એટલે હું અંદાજે લગભગ સાત સાત હજાર આઠ હજાર મણ જેટલી પાડું છું એનાથી વધારે નહીં આ વર્ષે તમે સાત હજાર આઠ હજાર મન દર વર્ષે સપ્લાય કરતા હોય આ વર્ષે કેટલી સપ્લાય કરી છે અને શું પરિસ્થિતિ છે આ વર્ષે તો હજુ ચાલુ જ કર્યું છે હજુ તો કોઈ એ મજૂરો છે નથી એટલા માટે પરિસ્થિતિ ખરાબ છે ને આ ફેરી ખરાબ છે પરિસ્થિતિ ને લેનાર કોઈ છે નથી એક એવું પણ જાણવા મળ્યું છે કે ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે કારણ કે મજૂરો નથી પાડવા માટે જેથી કેરીઓ ઝાડ પણ સુકાઈ જવાની પરિસ્થિતિ હા એવું એવું બની શકે છે એટલા માટે કે અત્યારે ગરમી વધારે પડે છે ને એના લીધે પાક કેરીના પાક તૈયાર થવા આવી ગયો છે એના આખ્યા એવું તૈયાર થઈ ગયા છે એટલે એ પાક ઉતારવો જ પડે નહીં તો એ બગડી જવા માંડે રાજુભાઈ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને દેશના ખેડૂતોની સુરતના ખેડૂતોની ખૂબ જ ચિંતા છે તમે શું માનો છો સરકારને તમારી ચિંતા ખરી હવે અત્યારે તો મારાથી એવું તો કંઈ કહી જ નહીં શકાય કે સરકારને ચિંતા છે કે નથી કારણ કે અમે પણ એક એ જ છે એટલા માટે ખેડૂતો માટે ઘણા પેકેજો પણ તેમણે ડિક્લેર કર્યા છે એવું તમને લાગે એ એ ડિક્લેર કર્યા છે એ સાચી વાત છે પણ હવે કે કેટલા ખેડૂતોને એ થાય છે એ તો હવે જ્યારે મળે ત્યારે જ ખબર પડશે તમને શું લાગે છે સરકારે ખેડૂતો માટે કોઈ ખાસ સબસિડી ડિક્લેર કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ ખાસ સબસિડી ડિક્લેર કરવી જોઈએ ખેડૂત આ કોરોનામાં ખેડૂત જ એક એવો મોબી હતો કે જેણે આખા એને ટકાવ્યા છે બાકી બધા બધા ધંધા બિઝનેસ બંધ થઈ ગયા છે જે ખેતીમાંથી જે અનાજો શાકભાજી આ તે મળ્યું હતું તેનાથી ખેડૂત આ આપણું કોરોનામાં આપણા સારા દિવસો ગયા છે નહીં તો ખાવાનું નહીં મળે તો ક્યાંથી એ કરતેભાઈ ખેતમાં બીજું તમે શું શું કરો છો હાલમાં તો કેરીની સિઝન છે તો કેરી તમે સપ્લાય કરો છો બીજું શું શું કરો છો કશું નથી મારી પાસે કેરી છે અને શેરડીનું છે બસ બીજું હું કશુંક બનાવતો નથી દર્શક તમે જોયું કે હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર તેમજ દેશભરમાં ચાલી રહી છે જેના કારણે ખેડૂતો પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે પોતાના જ ખેતમાં લાખો રૂપિયાની કેરી ઝાડ ઉપર નીકળી ગઈ છે પરંતુ તેને પારવા માટે તેઓના પાસે કોઈ પણ મજૂર નથી જેના કારણે ખેતરમાં જ તેઓની કેરી પડી રહી છે અને તેઓ સપ્લાય પણ નથી કરી શકતા એવી પરિસ્થિતિ ખેડૂતોની પણ જોવા મળી રહી છે કેમેરામેન પાર્સ સાથે વહાબ વેલીમ સુરત